પણ છે એટલે કદાચ એ પક્ષ મૂકી શકે છે. હવે પોઈન્ટ એ છે કે જ્યાં આગળ આવા ટેસ્ટિંગ નથી થતા એ ડેફિનેટલી ડામરના રોડ છે. ઓકે, જેમાં ટેસ્ટિંગ શક્ય નથી. બરાબર છે. હા, અને બીજી વસ્તુ એ કે એના ટેસ્ટિંગ કરીને કે લેબોરેટરી ત્યાં ટેસ્ટિંગ શક્ય નથી તો ત્યાં ડામરના રોડ બનાવવા જોઈએ. ડામરના રોડ બનાવવા જોઈએ એટલે ચોરી થઈ શકે. હા, એ થઈ શકે. એટલે હું તમને એ જ કહું છું, રસ્તાઓનું ટેસ્ટિંગ ડામર વાળું ના થઈ શકે. સાહેબ આને તમે નવું શીખવાડો. હું આરસીસી ની વાત કરું. હાલે આપણે તો ડામરના રોડ ના બનાવવા જોઈએ ને. એક મિનિટ રુઝા જી, તો ડામરના રોડ બનાવવા જ ના જોઈએ. ડામરના રોડ જે છે એની અંદરના પ્રોબ્લેમ્સ માં શું થાય છે કે ડે ટુ ડે જે ઇન્સ્પેક્શન જે થવું જોઈએ એ નથી થતું, એ પ્રોપરલી નથી થતું. કારણ કે એ જે સ્ટાફ છે એ ત્યાં આગળ સ્પેસિફિક બધું જે મિલીભગત ચાલે છે. હા બરાબર. એ ત્યાં એ પણ આ કોન્ટ્રાક્ટર નો શોર્ટ મિલીભગત તો એક્સેપ્ટ ફાઇનલી થાય છે. સાહેબ આટલું લાંબુ બોલે, આટલું લાંબુ બોલ્યા, આમ થાય છે તેમ થાય છે, પણ ફાઇનલી અત્યારે તમે જો તો આપણું બનતું હતું ને, આપણું આ બીઆરએ બીઆરટી શું આ બુલેટ ટ્રેન ની શું બને, મેટ્રો બને, હાલ એક પડી હતી ક્રેન ને બધું ઉપર. સાહેબ ચોખ્ખી ચટ વાત છે, એમાં શરમ નહીં રાખવી જોઈએ. ને હાઈકોર્ટ બી ખબર પડે છે, હાઈકોર્ટ બી બોલે છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે. આપણને એઝ અ લેમેન બી અભણ અભણ માણસે બી પૂછી છે કે ભાઈ તારા અહીંયા ભૂવો પડ્યો, તો કહેશે કે કેમ ભૂવો પડ્યો. અભણ વાળાને બી ખબર પડે છે. એટલે લેટ અસ એક્સેપ્ટ કે ક્યાં ખરાબી છે. આપણે રૂટ કોઝ કાઢવો છે, આપણે રૂટ કોઝ કાઢવો પડશે. ખાલી એન્જિનિયરોને તમે નો હું બચાવ નહીં કરી શકાય, બચાવ બી નહીં ને કહીશું કે ભાઈ સસ્પેન્ડ કરો, તો ધેર નોટ ધ રૂટ કોઝ. ભૂવો પડવાનું કારણ, એક પ્રિયવર્ધનભાઈ એક મિનિટ, એક ભૂવો પડવાનું કારણ બીજો પોઈન્ટ આપું પણ પ્રિયવર્ધનભાઈ આપ સિવિલ એન્જિનિયર